एलसीआर परिपथ एमा एमसीक्यू 21 जो रकम आपेली छे एक आदर्श कोइल एटले इंडक्टर एने 100 वोल्ट अने 50 हर्ट्ज़ एसी प्राप्ति स्थान साथे जोड़वामां आवे त्यारे 8 एम्पियर नो प्रवाह खेचे छे। बीजू वाक्य आप्युं छे कि जो अवरोध ने आज प्राप्ति स्थान साथे जोड़वामां आवे तो 10 एम्पियर नो प्रवाह खेचे छे। हवे इंडक्टर आज इंडक्टर अने आ अवरोध इने 150 वोल्ट अने 40 हर्ट्ज़ साथे श्रेणी में जोड़वामां आवे तो एमांथी खेचातो प्रवाह खाली जग्या होय। पर नीचे 4 विकल्प करेला छे। आटली कंडीशन आपेली छे। जो पहली कंडीशन तमने आ आपी छे के एक कोइल एटले इंडक्टर बराबर छे एने शुं करवानुं कीधुं तमने तो एक एसी प्राप्ति स्थान साथे जोड़वानुं कीधुं। आ एसी प्राप्ति स्थान बराबर छे। एसी प्राप्ति स्थान केटलानुं छे तो के VRMS नुं मूल्य आप्युं छे तमने एमां 100 वोल्ट अने आवृत्ति आपी छे तमने एमां 50 हर्ट्ज़ त्यारे एमांथी जी प्रवाह खेचा बराबर छे एटले परिपथनो प्रवाह एटले एसी प्रवाह होय तो एमां IRMS तमारे लेवानुं छे सरेराश मूल्य ज कारण के प्रवाहनुं मूल्य आमां बदलतुं होय तो प्रवाह क्यों लेवो ए प्रश्न थाय एटले सरेराश मूल्य लेवानुं छे। आ केटलो आप्युं छे तमने तो के 8 एम्पियर। हलो बीजी वाक्य आप्युं छे के जो अवरोधने जोड़वामां आवे हवे शुं करवानुं आनी साथे तो आज एसी प्राप्ति स्थान एनी साथे तमारे जोड़वानो छे अवरोध रेडी। आ एसी प्राप्ति स्थान અને એ કેટલાનું છે તો અહીંયા VRMS બરાબર છે 100 વોલ્ટ આ જ એસી પ્રાપ્તિ સ્થાન અહીંયા જે હતું એ જ અને આવૃત્તિ છે 50 હર્ટ્ઝ તો આમાં જે પ્રવાહ છે એ કેટલો પ્રવાહ ખેંચાય છે તો કે IRMSનું મૂલ્ય આપ્યું છે 10 એમ્પિયર। હવે છેલ્લું વાક્ય કીધું સાહેબ ઇન્ડક્ટર અને અવરોધને શ્રેણીમાં આ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો ખેંચાતો પ્રવાહ કેટલો હશે બરાબર એક ઇન્ડક્ટર લેવાનું કીધું તમને અહીંયા જે છે એ જ પછી આ અવરોધ લેવાનો કીધો છે એને શ્રેણીમાં જોડવાના કીધા આ શ્રેણીમાં જોડ્યા અને એને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડો બરાબર એસી પ્રાપ્તિ સ્થાને અહીંયા VRMS તમે જોવો તો બદલી ગયું છો 150 વોલ્ટ કીધું છે અને આવૃત્તિ બદલી ગઈ છે કેટલી કીધી છે તો કે 40 હર્ટ્ઝ એટલે 3 કન્ડિશન પહેલું વાક્ય પછી આ બીજું વાક્ય અહીંયા અને ત્રીજું વાક્ય અહીંયા મારે જે મેળવવાનું છે એ જ પહેલાં વિચાર કરું એમાં કંઈ ઘટશે ને તો પછી આનો ઉપયોગ કરીશ આગળની કન્ડિશનનો આમાં મારે પ્રવાહ જોઈશ બરાબર પ્રવાહ જોઈ છે તો પ્રવાહ જોતો હોય VRMS IRMS પ્રવાહ જોતો હોય તો તમારે આટલા સૂત્ર છે IRMS બરાબર VRMS છેદમાં ઝેડ પછી IRMS બરાબર IM છેદમાં √2 અને ત્રીજું છે IRMS બરાબર વર્ગમૂળમાં સરેરાશ I² આ 3 સૂત્ર છે IRMS મેળવવા માટે તમારે IRMS પ્રવાહ મેળવવાનો છે તો 3માંથી કયું સૂત્ર મૂકું આ IM ની કિંમત તો મારી આગળ છે નહીં આ IA છે નહીં આ ઉપર VRMSની કિંમત છે તો આ ઉપરના સૂત્રની મદદથી કદાચ થઈ જશે તો અહીંયા હું સૂત્ર મૂકું છું IRMS બરાબર આવશે VRMS અને છેદમાં ઝેડ હાલો IRMS તમારે મેળવવાનું છે VRMS મારી પાસે છે હાલો ઝેડ નથી ઝેડ એટલે R² પ્લસ XL² ઝેડનું સૂત્ર વર્ગમૂળમાં R² વત્તા કાઉન્સમાં XL માઇનસ XC એનો સ્ક્વેર છે પણ કેપેસિટર નથી એટલે આટલું આવશે તો એનો મતલબ એમ કે હજી આપણો MCQ સોલ્વ થતો નથી બે R ની કિંમત મારી પાસે નથી આમાં ક્યાંય બરાબર છે R નથી જોઈ લ્યો આ પછી XL ની કિંમત મારી પાસે નથી આખી રકમમાં એટલે એનો મતલબ એમ કે જો તમને કેપિટલ R અને XL મળે ને તો જ આપણો MCQ એટલે કે આ પ્રવાહ જે મેળવવાનો કીધો છે એ આપણને મળશે બાકી મળવાનો નથી તો આ મેળવવા માટે જે આગળની કન્ડિશન આપી હોય હાલો અહીંયા ઉપયોગ કરું IRMS આપ્યું છે VRMS આપ્યું છે IRMSના સૂત્રનો ઉપયોગ અહીંયા હું કરું તો કદાચ મને એનો અવરોધ એટલે XL મળી જશે જોવાય અહીંયા મૂકી દઉં તો અહીંયા આવશે IRMS બરાબર આવશે VRMS અને ઝેડની જગ્યા ઉપર આવશે XL કારણ કે ઝેડ એટલે આવું સૂત્ર છે R² XL માઇનસ XC નો સ્ક્વેર નથી આમાં અવરોધ એટલે આ નીકળી ગયું નથી આમાં કેપેસિટર
એટલે એક સેલ એનો વર્ગ એનું વર્ગમૂળ એટલે એક સેલ આવશે. હાલો આ કેટલું છે તો કે 8. વી આર એમ એસ કેટલું છે તો કે 100 અને છેદમાં એક સેલ. હાલો એક સેલ જોવા અહીંથી મળી ગયું બરાબર 100 ના છેદમાં 8. હાલો હજી અવરોધ ઘટે છે તો અવરોધ મેળવવા માટે તમને બીજી કન્ડિશન આપી છે એનો ઉપયોગ કરું અવરોધવાળા પરિપથનો, તો એમાંથી કદાચ અવરોધ મળી જાય આ પરિપથ ઉપરથી. અહીં IRMS આપ્યું જ છે તો એ જ સૂત્ર મૂકી દઉં તો IRMS બરાબર VRMS અને છેદમાં છે. હાલો IRMS કેટલું આપ્યું છે અહીંયા 10, VRMS કેટલું છે તો કે 100 અને ઝેડ એટલે કે આર છે ને, આમાં ઇન્ડક્ટર કેપેસિટર બે નથી. ઝેડ બરાબર વર્ગમૂળમાં આર વર્ગ વત્તા XL માઇનસ XC નો વર્ગ. XL એ નથી ને XC એ નથી, આમાં ઇન્ડક્ટર કેપેસિટર બેમાંથી એકઈ નથી, એટલે ઝેડની કિંમત આર જેટલી આવશે. તો આર બરાબર કેટલો આવશે તો કે 10 ઓહમ. હાલો બધી કિંમત મળી ગઈ, હવે મૂકી દો બરાબર, મૂકીને સાદુરૂપ આપી દઉં એટલે VRMS છે મારી આગળ 150. પછી વર્ગમૂળમાં આર સ્ક્વેર એટલે છે 10 નો વર્ગ. પછી XL એટલે 100 ના છેદમાં 8 એનો સ્ક્વેર. હાલો આનું સાદુરૂપ આપી દેશો એટલે જવાબ આવશે 15 ના છેદમાં વર્ગમૂળમાં 2 એમ્પિયર. બરાબર આટલો એનો જવાબ આવશે. અને અહીંયા આપણું MCQ 21 પૂરું થાય.